અમુક વાનગીઓ કેવી હોય કે જેમાં રેસીપી તમે ફોલો કરો ને તો એનો ટેસ્ટ તમે બજાર જેવો જ તમે ઘરે બનાવી શકો એમ. એમ પણ અત્યારે તો તહેવારનો માહોલ છે એટલે કે ઓફકોર્સ નાસ્તા અને મીઠાઈઓ તો આપણે ઘરે બહુ બધી બનાવતા જ હોઈએ, પણ છતાં આપણે મહેમાન ઘરે આવે તો જમાડીએ તો ખરા. સાચી વાત. તો એના માટે આ પ્રકારની કોઈ સબ્જી બનાવવી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. સાચી વાત છે. અને થોડું તમે પૂર્વ તૈયારી કરી રાખો તો ફટાફટ થઈ જાય. પછી આ સોતે થઈ ગયું છે, એમાં 1/2 કપ કાજુના ટુકડા એડ કરવાના છે અને 2 ચમચી જેટલી ખસખસ એડ કરવાની છે. કાજુ અને ખસખસ નાખ્યા પછી ફરીથી 1 મિનિટ માટે એને સોતે કરી લેવાનું છે. એમાં ડુંગળી એડ કરવાની છે, 2 મોટી ડુંગળી લીધી છે એટલે લગભગ 1 કપ જેટલી. ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને સોતે થવા દેવાની છે. આપણે જ્યારે પણ કોઈ પણ શાકની આવી રીતે ગ્રેવી બનાવીએ ને તો એને આવી રીતે સોતે કરીને એડ કરીએ અને એક મિક્સરમાં બધું ચર્ન કરીને પછી સોતે કરીએ, એ બંનેના ટેસ્ટમાં બહુ જ ફરક હોય. તમે ડાયરેક્ટ ગ્રેવી કુક કરો ક્રશ કરીને અને આવી રીતે કરો ને એમાં આસમાન જમીનનો ટેસ્ટમાં ફરક આવે અને બેસ્ટ ઓપ્શન આ છે. બધી ફ્લેવર્સ છે ને આમ ધીરે ધીરે આપણે ખાઈએ ને એક એક બાઇટમાં મને બધી અલગ અલગ ફ્લેવર્સ મળી રહે. સાચી વાત છે. અને આમાં શું થાય કે 2 વાર કૂક થાય. અત્યારે પણ આપણે ડુંગળી થોડી કૂક કરીશું અને પછી ફરીથી ક્રશ કર્યા પછી પણ કૂક થશે એટલે ફ્લેવર ઓર નીકળીને આવે. ડુંગળીને કૂક કરી લેવાની છે સરખી. જો ગુલાબી રંગની થઈ ગઈ છે, સંતળાઈ ગઈ છે, એમાં ટામેટા એડ કરવાના છે. 3 ટામેટા લીધા છે. અને પનીર બટર મસાલા એક એવું ઓપ્શન છે ને કે એકદમ ઇઝીલી થઈ જાય. ટામેટા ડુંગળી અને થોડાક મસાલા હોય તો ફટાફટ થઈ જાય. અને એમાં જો બાદશાહ મસાલાનો ઉપયોગ કરીએ તો આ ટેસ્ટી. સાચી વાત છે. એમ પણ આપણે ક્યાંય પણ કોઈ નવી રેસ્ટોરન્ટમાં જઈએ કે કોઈ ઢાબામાં જતા હોઈએ ને તો એક કહેવાય ને કે એક પ્રાયોરિટી એ જ હોય કે ભાઈ પનીર બટર મસાલા ઓર્ડર કરી જ દેવું છે. કારણ કે કોઈ બી જગ્યામાં કેવું કે ભલે અલગ અલગ શાકમાં કંઈક ડિફરન્સ તો હોય જ, પણ પનીર બટર મસાલા એક એવી સબ્જી છે કે બધી જગ્યાની ભાવે ભાવે ભાવે. અને જો બાદશાહનો મસાલો યુઝ કરીશું અને તમે બનાવીને મૂકી હશે ને તમારા ઘરમાં મહેમાન આવશે ને તેમને સુગંધથી જ ખબર પડી જશે. ટામેટા અધકચરા સંતળાઈ જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે. આ બધું સરસ સંતળાઈ ગયું છે. હવે હમણાં ગેસ ઓફ કરી દેવાનું છે અને પહેલાં ઠંડુ કરી લેવાનું છે અને પછી જે આપણે જે ખડા મસાલા નાખ્યા ને એની ફ્લેવર તો આમ આવી ગઈ છે એટલે જેટલા નીકળે ને એટલા કાઢી લેવાના છે. તજ છે, તમાલપત્ર છે, ખાસ કાઢી લેવાનું કારણ કે સરખું પીસાઈ જાય એટલા માટે. અને જો કદાચ તજ તો ના કાઢીએ ને આપણે તો એની જે ફ્લેવર છે ને બહુ વધારે સ્ટ્રોંગ થઈ જતી હોય એટલા માટે. મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, હવે એને પીસી દેવાનું છે. સરસ પેસ્ટ થઈ ગઈ છે. ફરીથી કડાઈમાં ઘી લેવાનું છે 1 ચમચી જેટલું. બટર લેવાનું છે ફરીથી 1 મોટી ચમચી અને આપણે જે પેસ્ટ રેડી કરી એ ઉમેરી દેવાની છે. પણ જ્યારે સ્પેશિયલી પનીર બટર મસાલા બનતું હોય ને તો તેલનો ઉપયોગ તો વાનગીમાં થવો જ ના જોઈએ. હા, બટર જ બટર હોવું જોઈએ. અત્યારે આમાં 1/2 થી 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે. આને હવે 3 થી 4 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. ઓકે, એટલે બધી ફ્લેવર્સ છે ફરીથી આવી જાય. હવે આ ગ્રેવીને કૂક થવા માટે 3 થી 4 મિનિટ તો જોઈશે જ. અને સરસ મજાની પનીર બટર મસાલા જે આ રસોડે બની રહી છે એમાં આગળ શું કરવાનું છે આવો જાણીએ. સુગંધ તો બહુ જ સરસ આવવા લાગી છે. તો કૂક થઈ ગઈ છે ગ્રેવી. હા, જો આમાં બટર ને ઘી થોડું છૂટું પડી ગયું છે એટલે સરસ કૂક થઈ ગઈ છે અત્યારે. તો હવે આમાં બીજા બધા મસાલા એડ કરવાના છે. હવે સૌથી પહેલા આમાં બાદશાહનો પનીર બટર મસાલો એડ કરીશું.
એક મોટી ચમચી બાદશાહનો પનીર બટર મસાલા એડ કરીશું. નાખતાની સાથે જ એકદમ સરસ સુગંધ આવી રહી છે ને, એકદમ ફ્રેશ મસાલો હોય ને એવી જ સુગંધ આવે. હા, અને આ બાદશાહ મસાલા જે છે ને એમાં બધા મસાલાનું પ્રમાણ એકદમ એક સરખું છે, એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવશે બન્યા પછી. હા, અને એનો ટેસ્ટ એકચ્યુઅલી એવો હોય છે ને કે બધાના મોઢામાં પાણી આવે. હા, એકવાર ખાય ને તો પછી વારંવાર ડિમાન્ડ થતી જ રહે. સાચી વાત છે. હવે આમાં બીજા બધા મસાલા એડ કરી લઈશું. મીઠું સ્વાદ મુજબ અડધી ચમચી હળદર, એક ચમચી લાલ મરચું, અને આમાં કાશ્મીરી લાલ મરચું પણ એડ કરવાનું છે એટલે એનો કલર સરસ આવશે, એ અડધી ચમચી જેટલું. અને આમાં કેચઅપ એડ કરીશું. અચ્છા, બે ચમચી જેટલો. હવે ઘણા લોકો ખાંડ ઉમેરતા હોય છે એની જગ્યાએ કેચઅપ, ખટમીઠો ટેસ્ટ આવે. યસ, હવે આ બધું મિક્સ કરી લઈશું. બધા મસાલા એડ થઈ ગયા છે, હવે આને 3-4 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. બધા મસાલા ભળી જાય એવી રીતે, અને કૂક થશે ને એટલે આપણે ઘી ને બટર જે નાખ્યું છે ને છૂટું પડી જશે. હા, અને 4-5 મિનિટ કૂક કરી લીધા પછી ઘી અને બટર ઉપર આવી ગયા છે એટલે સરસ કૂક થઈ ગયું છે. હવે આમાં પનીરના ટુકડા એડ કરીશું. મેં અત્યારે 200 ગ્રામ પનીર લીધું છે, મોટા ટુકડા કરી લીધા છે. એને એકવાર મિક્સ કરી લઈશું. પનીર તમારે શેલો ફ્રાય કરીને લેવું હોય તો પણ લઈ શકાય. આ શાકમાં સ્પેશિયલી જો મલાઈ પનીરનો ઉપયોગ કરીએ ને તો બહુ સરસ લાગે. લીલા ધાણા એડ કરીશું થોડા. કસૂરી મેથી છે એ એડ કરીશું. અને થોડું ફ્રેશ ક્રીમ. આ તો જોઈએ. હા, પંજાબી સબ્જીમાં જોઈએ. એક ચમચી જેટલું. હા, આને મિક્સ કરી લેવાનું છે. શાકને સર્વ કરી લઈશું. શાક તો સર્વ થઈ ગયું છે, હવે ક્રીમથી ગાર્નિશ કરી લઈશું. હા, બાદશાહ મસાલામાંથી બનાવેલું પનીર બટર મસાલા તૈયાર છે. યસ, એકદમ ટેસ્ટી અને ટેમ્પટિંગ. દરેકે દરેક સીઝનમાં અને દરેકે દરેક વાર તહેવારમાં ખાવાની મજા પડી જાય ને એવું સરસ મજાનું પનીર બટર મસાલા તૈયાર છે. તો તમારા ઘરે પણ તૈયાર કરવું પડશે ને, એના માટે રીત લખવી પડશે. લખી લો. પનીર બટર મસાલા બનાવવા માટે જોઈશે બાદશાહનો પનીર બટર મસાલો, એક મોટી ચમચી ઘી, 2 મોટી ચમચી બટર, 2 મોટી ચમચી સૂકા લાલ મરચા, 2 નંગ મરી, 4-5 નંગ લવિંગ, 4-5 નંગ તજ, 2 નંગ તમાલપત્ર, 1 નંગ ઇલાયચી, 2 નંગ આદુ લસણની પેસ્ટ, 1 ચમચી કાજુ, 2 કપ ખસખસ, 2 ચમચી ડુંગળી, 1 કપ ટામેટા, 1 કપ પાણી, 1/2-1/4 કપ મીઠું સ્વાદ અનુસાર હળદર, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/2 ચમચી કેચઅપ, 2 ચમચી પનીરના ટુકડા, 200 ગ્રામ કોથમીર જરૂર પ્રમાણે, કસૂરી મેથી, 1/2 ચમચી ફ્રેશ ક્રીમ, 1 ચમચી ગાર્નિશિંગ માટે જોઈશે ફ્રેશ ક્રીમ. પનીર બટર મસાલા બનાવવાની રીત. પનીર બટર મસાલા બનાવવા માટે સૌપ્રથમ એક કઢાઈમાં ઘી અને બટર લઈ તેમાં સૂકા લાલ મરચાં, મરી, લવિંગ, તજ, તમાલપત્ર, ઇલાયચી અને આદુ લસણની પેસ્ટ લઈ તેને સાંતળી લો. હવે એમાં કાજુ અને ખસખસ ઉમેરી તેને પણ સાંતળી લો. ત્યારબાદ એમાં ડુંગળી લઈ તેને સાંતળી તેમાં ટામેટાં ઉમેરી ટામેટાં થોડા સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક થવા દો. હવે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને પીસી લો. હવે કઢાઈમાં ઘી અને બટર લઈ તેમાં પીસેલી પેસ્ટ ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરી મિક્સ કરી 3-4 મિનિટ માટે કૂક થવા દો.
હવે એમાં બાદશાહનો પનીર બટર મસાલા ઉમેરી તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને કેચઅપ ઉમેરી મિક્સ કરી 3-4 મિનિટ માટે ફરી કૂક થવા દો. હવે પનીરના ટુકડા ઉમેરી મિક્સ કરી તેમાં કોથમીર, કસૂરી મેથી અને ફ્રેશ ક્રીમ ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી લો. હવે શાકને સર્વિંગ ડિશમાં લઈ ક્રીમથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે પનીર બટર મસાલા.